સુરતમાં વેન્ડિંગ પોલિસી હેઠળ ફેરિયાઓને રોજીરોટી મળે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન પ્રમાણે કરોડોના ખર્ચો કરી અને રિઝર્વ જગ્યા પર વેન્ડિંગ માર્કેટો બનાવી હતી. જોકે તમામ ઝોનમાં ફેરિયાવાળાઓ વધુ ગ્રાહકો મળે તેની લાલચમાં રોડ પર જ અડંગો જમાવી ઉભા છે. ભૂતકાળની ભૂલમાંથી શિખામણ ન લઈ પાલિકા 76 કરોડના ખર્ચે 27 નવી વેન્ડિંગ માર્કેટો બનાવશે. ગોડાદરા અને વરાછામાં 2 માર્કેટો બનાવવાના અંદાજ રજૂ થશે. વેન્ડિંગ પોલિસી અંતર્ગત મહાનગરપાલિકાએ માર્કેટોનું મોટું આયોજન તો કરી દીધું, પણ વાસ્તવિક સ્થિતિ જોતાં 76 કરોડ ખર્ચે 27 વેન્ડિંગ માર્કેટનો પ્રોજેક્ટ સફળ થાય તેના પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે અને વેન્ડિંગ માર્કેટ સફળ થશે કે કેમ તેવી શંકાઓ પણ સેવાઈ રહી છે. મહાનગરપાલિકાએ 22,000 ફેરિયાઓનો સર્વે કર્યો અને તેઓને પાલિકાના વિવિધ પ્લોટો જગ્યાઓ પર વેન્ડિંગ માર્કેટ તૈયાર કરી ત્યાં ધંધો કરવા માટે જગ્યા ફાળવશે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે લોકો સહેલાઈથી વસ્તુ શાકભાજી મળી રહે તે માટે રસ્તા પરથી જ શાકભાજી લેવા ટેવાયેલા છે અને ફેરિયાઓ અને શાકભાજીવાળા વર્ષોથી રસ્તા પર જ સરળતાથી ધંધો રળી રહ્યા હોય છે ત્યારે બીજે ઠેકાણે પોતાનો ધંધો કઈ રીતે કરી શકશે તે પ્રશ્ન ઉદ્ભવે છે. પાલિકાએ શાકભાજી માર્કેટો બનાવી છે, પરંતુ શાકભાજીવાળા ફેરિયાવાળાઓ ધંધો થતો ન હોય ત્યાં જતા જ ન હોય. અડાજણ જૈનવાળી સામે સોશિયલ સર્કલ આંબાનગર બરોડા પ્રેસ્ટીજ પાલનપુર પાટિયા સહિતની પાલિકાની ઘણી માર્કેટો બિનઉપયોગી જ પડી રહે છે. પાલિકા રિઝર્વ જગ્યા પર બાંધકામ ખર્ચ સહિત અન્ય ખર્ચના કરોડો વેડફીને વેન્ડિંગ માર્કેટો બનાવવાની તૈયારી કરે છે. જો કે એલોટ થયેલી અને બિનઉપયોગી માર્કેટોમાં ફેરિયાવાળાઓને કેવી રીતે મોકલી શકાય તે દિશામાં કામ કરવાની જગ્યાએ અસફળ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા શા માટે ખર્ચે છે તે મોટો પ્રશ્ન છે. શહેરમાં મુખ્ય વિસ્તાર ભાગળ કાંસાવાડમાં વર્ષોથી માર્કેટ બનાવી છે, પરંતુ રસ્તા પર જ ધંધો થતા આવ્યા છે. વરાછા બરોડા પ્રેસ્ટીજ પૂણા શાક માર્કેટ, અડાજણ જૈનવાડી પાસે શાક માર્કેટ, પાલનપુર પાટિયા શાક માર્કેટ, કતારગામ કંતેશ્વર શાક માર્કેટ, કતારગામ પાર્વતીનગર શાક માર્કેટ, સોશિયોર સર્કલ આંબાનગર શાક માર્કેટ, અલથાણ શાક માર્કેટ, સિટીલાઇટ માર્કેટ, ઉમરા માર્કેટ, અમરોલી શાક માર્કેટ સહિતના તમામ ઝોન વિસ્તારમાં જૂની 30 માર્કેટોમાંથી 8થી વધુ માર્કેટો વણવપરાયેલી ક્યાં તો નહિવત બરોબર ઉપયોગ થયો છે. રસ્તા પર ધંધો કરતા તમામ વેન્ડર્સો માટે જ વેન્ડિંગ માર્કેટ સાકાર કરાઈ રહી છે. તેમાં કટલરીથી લઈ ઘણા દાણા ચણા ફ્રૂટવાળા સહિત તમામને સમાવી લેવામાં આવનાર છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે દબાણો સામે કાર્યવાહી કરવા પહેલા તેઓ માટે વેન્ડિંગ માર્કેટો બનાવવાની રહી છે. સરકારની 100% ગ્રાન્ટ પણ મળે છે, તેથી પ્રોજેક્ટ સફળ થાય તેવા પ્રયાસ કરાશે. પણ ચેલેન્જ રૂપ છે, કેમ કે ઘણી એવી શાક માર્કેટો બિનઉપયોગી પડી રહે છે અને ફેરિયાવાળાઓ ધંધા પર જ રસ્તો કરતા આવ્યા છે. કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.